चैप्टर 5 लेक्चर नंबर 8 स्टार्ट करिए। टॉपिक एनो ज छे, पण मैं एक सेज वस्तु नवी अत्यारे आपणे समझी रह्या छे, अंतरालमां सातत्य। एमां पण बेसिक वस्तु पण एक वार याद करी लीए कि कोई विधेय कोई पर्टिक्युलर बिंदु सी आगळ सतत छे, एफ ए सी आगळ सतत छे, એવું આપણે કેવું હોય તો ક્યારે કહેવાય? તો વિધેયનું સી આગળનું લક્ષ શોધીએ, આપણે એફ ઓફ સી શોધીએ, અને બંને કેવા મળવા જોઈએ? સરખા। એટલે વિધેય શું કહેવાય? સી આગળ સતત છે। હવે એફ સતત છે, બીજો કઈ શબ્દ નહીં, તેનો અર્થ થાય એફ તેના પ્રદેશના દરેક બિંદુએ સતત હોય। એફ તેના પ્રદેશના દરેક બિંદુએ સતત હોય એટલે એફ સતત છે એનો અર્થ એવો થાય। ક્લિયર? તો હવે અંતરાલમાં સાતત્ય એનો અર્થ શું છે? માનો કે કોઈ વિધેય એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પરનું વ્યાખ્યાયિત વિધેય છે। હવે એનો અર્થ થયો આ વિધેયનો પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ એ બી। ક્લોઝ ઇન્ટરવલ એ બી શું છે? વિધેયનો પ્રદેશ। હવે આવા વિધેય માટે હું શબ્દ વાપરું એફ સતત છે। આ વિધેય એફ માટે મેં શબ્દ વાપર્યો એફ સતત છે, તેનો અર્થ આપણે શું સમજીશું? એફ એ તેના પ્રદેશના દરેક બિંદુએ સતત છે, અને આ વિધેય એફનો પ્રદેશ કયો છે? ક્લોઝ ઇન્ટરવલ એ બી। હવે આ વિધેય એફ સતત છે હું લખું તો આપણે શું અર્થ સમજીશું? એફ એ તેનો પ્રદેશ જે ક્લોઝ ઇન્ટરવલ એ બી છે એના ઉપર સતત છે, અને ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત છે એનો ઇનડાયરેક્ટલી અર્થ એવો થાય કે આ વિધેયનો પ્રદેશ એ થી બી આપણે ગણીએ તો વિધેય એફ એ આગળ સતત છે, વિધેય એફ બી આગળ પણ સતત છે, અને એ અને બી વચ્ચે આવતી તમામ સંખ્યાઓ માટે પણ એ સતત છે। અંતરાલમાં સાતત્યનો અર્થ આવો થશે, બરાબર? હવે પૂરા પ્રદેશ ઉપર સતત છે એનો અર્થ તો આપણે સમજી ગયા। તો હવે થોડા પ્રેક્ટિકલી આગળ વધીએ તો કોઈ પણ વિધેય એફ ક્લોઝ ઇન્ટરવલ એ બી ઉપર સતત છે એવું કેવું હોય તો ત્રણ શરતનું પાલન થવું જોઈએ। પહેલું મેઇન શરત તો આ જ છે કે દરેક બિંદુએ સતત થવું જોઈએ, પણ અહીંયા જે છેડાના બે બિંદુ છે એના માટે થોડો તર્ક અલગ થશે, એની સિવાયના તેની વચ્ચેના તમામ બિંદુ માટે કોમન એક જ તર્ક રહેશે જે આપણે જૂનો ભણ્યા એ। તો એ પ્રમાણે પહેલો મુદ્દો શું થશે કે બધા જ સી કે જે ઓપન ઇન્ટરવલ એ બીમાં છે, એનો મતલબ એ નહીં બી નહીં પણ એની વચ્ચેના તમામ બિંદુઓ સી માટે, આના માટે એફ એ સી આગળ સતત હોવો જોઈએ। બરાબર? હવે આ જ વસ્તુનો ગાણિતિક અર્થ અહીંયા લખી દઉં તમને, બધા જ બિંદુ સી આગળ સતત હોવો જોઈએ એનો અર્થ થયો, એનો અર્થ આવો થાય છે કે આ સી આગળનું લક્ષ આપણને મળવું જોઈએ અને એફ ઓફ સી મળવો જોઈએ, અને બંને કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ। આનો ગાણિતિક અર્થ આ છે। ક્લિયર? બીજી વસ્તુ, હવે આપણે બેઝિક કોન્સેપ્ટમાં શું સમજ્યા? આખા પ્રદેશનું સતત, આખા પ્રદેશ ઉપર વિધેય સતત છે એવું બતાવવું છે, મતલબ એના બધા જ બિંદુઓ સતત છે એવું બતાવવાનું થયું। તો આ જ પહેલા મુદ્દામાં આપણે પહેલો અને છેલ્લો જે બે અંકો હતા એ અને બી, એની સિવાયના તમામ બિંદુઓ આગળ સતત છે એવું આપણે અહીંયા બતાવી દીધું। હવે આપણે શું બતાવવાનું થયું? એ આગળ પણ સતત હોવું જોઈએ। કેમ? ફરી એકને એક વસ્તુ કહું, આખા પ્રદેશમાં સતત છે મતલબ મારે એ આગળ સતત બતાવવું છે,
बी आग सतत बताऊँ वच्चे तमाम बिंदुए पण सतत बताऊँ तो वच्चे तमाम बिंदुए सतत है तो अँ आ मुद्दा में आ गया। और बीजो मुद्दों शू बता कि ए आग सतत है तो फरक शू अपने पहला कही दिए कि भाई जम अ ए ने बी बिंदु छोड़ दीदा तो शा माटे छोड़या तेनु कारण छे ए छोड़वानु कारण हुं तमने समझावुं। जो समझिए के पछी मारे ए पण बतावुं छे के भाई ए आगळ सतत छे। हवे ए आगळ सतत छे एवुं बतावुं होय तो आ वस्तु तो तमने खबर ज छे ए आगळ सतत छे एवुं बतावुं छे माटे शुं करवानुं मारे ए आगळनुं लक्ष लावानुं अने एफ ऑफ ए लावानुं अने बंने केवा थवा जोईए सरखा। पण अहींया थोड़ी लिमिटेशन छे। शुं लिमिटेशन छे के विधेयनो प्रदेश छे क्लोज इंटरवल ए बी एनो अर्थ ए छे विधेय ए आगळ व्याख्याय छे बी आगळ व्याख्याय छे अने एनी वच्चे व्याख्याय छे एटले बी थी आगळ रकम व्याख्यायित नथी अने एनी पाछळ एटले के एनी नीचे रकम व्याख्यायित नथी। हवे रकम जो एनी नीचे व्याख्यायित नथी बराबर तो शू तकलीफ पड़े छे तो जो आ बेसिक लक्ष्यनो एक अर्थ आपणे समजेला छीए कि ए आगळनुं लक्ष मळे छे एनो अर्थ थाय छे एनी डाबी बाजुनुं लक्ष मळे छे એની જમણી બાજુનું લક્ષ મળે છે અને બંને સરખા થાય છે અને જે સરખા થાય છે એ જ કિંમત આપણે એ આગળનું લક્ષ કહીએ છીએ। આ લક્ષનો બેઝિક કન્સેપ્ટ છે આપણે જે સમજ્યા છીએ બરાબર કે ભાઈ એ આગળનું લક્ષ આપણને મળે છે એનો અર્થ શું થયો આ એ આગળનું લક્ષ મળે છે એનો અર્થ શું થયો એની ડાબી બાજુ એની જમણી બાજુ બે લક્ષ મળે છે બંને સરખા છે અને જે સરખા મૂલ્ય મળ્યા એને જ આપણે એ આગળનું લક્ષ કહીએ છીએ। પણ અહીંયા રકમ એ આગળ વ્યાખ્યાયિત છે એની ઉપર એટલે કે એની જમણી બાજુએ રકમ વ્યાખ્યાયિત છે પણ એની નીચે એટલે કે એની ડાબી બાજુએ રકમ વ્યાખ્યાયિત નથી। હવે જો રકમ એની ડાબી બાજુએ વિધેય આપણું એફ એની ડાબી બાજુએ વ્યાખ્યાયિત જ નથી તો એની ડાબી બાજુનું લક્ષ આપણને મળશે જ નહીં। રકમ જો વ્યાખ્યાયિત નથી તો આ લક્ષ આપણને મળવાનું નથી તો પછી એ આગળનું સાતત્ય કઈ રીતે ચકાસીશું તો બાકીના જે બે મુદ્દા વધ્યા એ જ વસ્તુના આધારે આપણે ચકાસીશું। તો આપણે એની જમણી બાજુનું લક્ષ શોધીશું અને એની જમણી બાજુનું જે લક્ષ આપણને મળે છે એ જ લક્ષને એ આગળનું લક્ષ કહીશું ક્લિયર। અને બેઝિક વ્યાખ્યામાં શું બતાવ્યું આ જે કિંમત છે એ આગળનું લક્ષ એ કયું થઈ જશે જમણી બાજુવાળું લક્ષ અને એ આગળનું સતત્ય ચકાસવા આ લક્ષ કોની બરાબર થવું જોઈએ એફ ઓફ એ બરાબર થવું જોઈએ। તો અહીંયા આપણે જે લખ્યું છે એના આધારે એટલું જોઈ શકાય છે કે એ આગળ વિધેય સતત છે એવું બતાવવું હોય તો આ બંને કિંમત સરખી થવી જોઈએ બરાબર અને આ કિંમત શોધવા માટે આપણે શું સમજ્યા તો જે એ આગળનું લક્ષ છે એ જે જમણી બાજુનું લક્ષ હશે એ જમણી બાજુનું લક્ષ જ એ આગળનું લક્ષ થઈ હશે બરાબર છે। તો આ બંને સમાન છે એટલે ખાલી આને વચ્ચેથી હટાવી દઉં તો આ બંને સરખા થવા એનો અર્થ થયો આ બંને સરખા થવા ક્લિયર। એટલે શું શોધવાનું થયું કે એ આગળ જે પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ છે એમાં જે નીચેનું બિંદુ છે ત્યાં આગળ વિધેય સતત છે એવું બતાવવું હોય તો એફ ઓફ એ મારે શોધવાનું કારણ કે એ આગળ વ્યાખ્યાય છે એની ઉપર વ્યાખ્યાય છે એટલે કે એની જમણી બાજુનું લક્ષ શોધવાનું અને આ બંને સરખા થઈ જાય તો પર્ટિક્યુલર બિંદુ એ આગળ સતત છે એવું સાબિત થઈ જાય ક્લિયર સમજાયું। એટલે આપણે આખા પ્રદેશનું સાતત્ય બતાવવાનું છે એમાં વચ્ચેના બિંદુએ સતત છે એ પહેલાં બતાવી દીધું અને વચ્ચેના બિંદુએ તો શું થશે એમાં પણ ડાબા જમણા બધી શરતોનું પાલન થઈ જવાનું છે પણ છેડાના બે બિંદુએ થોડી તકલીફ થવાની છે અને તકલીફ શું થવાની એ આપણે અહીંયા સમજ્યા તેનું સોલ્યુશન શું એ આપણે આ કાઢ્યું છે ક્લિયર। તો સી આગળ સતત છે હવે એ આગળ સતત્ય બતાવવા માટે આપણે શું નક્કી કર્યું તો એની જમણી બાજુનું લક્ષ મળવું જોઈએ એની જમણી બાજુનું લક્ષ મળવું જોઈએ અને એફ ઓફ એ મળવું જોઈએ આ બંને સરખા થવા જોઈએ લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ એફ ઓફ એક્સ એની જમણી બાજુનું લક્ષ મળવું જોઈએ એફ ઓફ એ મળવું જોઈએ બંને કેવા થવા જોઈએ સરખા થવા જોઈએ। એટલે આટલી વસ્તુ બતાવી દઈશું તો આનો અર્થ થઈ જશે કે એફ એ એ આગળ સતત છે ક્લિયર। અને એ જ પ્રમાણે હવે જે તર્ક તમે એ માટે સમજ્યા એ જ તર્ક આપણે ઉપરની લિમિટ બી માટે આપણે જોઈશું શું થશે બી માટે ફરી કન્સેપ્ટ સમજીએ કે ભાઈ રકમ ક્યાં વ્યાખ્યાય છે ક્લોઝ ઇન્ટરવલ એ થી બી પર હવે બી આગળ સતત છે એવું બતાવવું હોય તો મારે શું શોધવાનું થશે બી આગળનું લક્ષ શોધીશ અને એફ ઓફ બી શોધીશ બંને કેવા મળવા જોઈએ સરખા મળવા જોઈએ બરાબર। હવે બી આગળનું લક્ષ શોધવા માટે મારે શું શોધવું પડે તો બીની ડાબી બાજુનું લક્ષ શોધીશ બીની જમણી બાજુનું લક્ષ શોધીશ
અને એફ ઓફ બી શોધીશ. આ ત્રણેય સરખા થવા જોઈએ, કારણ કે આ જે બે સરખા થઈ ગયા હશે, ડાબી બાજુ અને જમણી બાજુનો લક્ષ, એ ડાબી બાજુ અને જમણી બાજુનો લક્ષ જે સરખા થઈ ગયા હશે, એ લક્ષ તો કયું થઈ જવાનું? બી આગળનું લક્ષ થઈ જવાનું ને. એટલે ઇનડાયરેક્ટલી બી આગળનું લક્ષ અને એફ બી બંને સરખા થઈ ગયા. આ મુદ્દો અહીંયા ક્લિયર થઈ જાય છે. હવે જે આપણે તકલીફ છે એ જોઈ લઈએ. શું વાંધો છે? તો રકમ બી આગળ વ્યાખ્યાયિત છે, બીની નીચે એટલે બીની ડાબી બાજુ રકમ વ્યાખ્યાયિત છે, પણ બીની ઉપર એટલે કે જમણી બાજુ વ્યાખ્યાયિત છે નહીં. હવે રકમ બીની જમણી બાજુ વ્યાખ્યાયિત નથી, તો બીની જમણી બાજુનું લક્ષ તો આપણને મળશે નહીં, એટલે આ મળવાનું નથી. તો શું થયું? તો આ પરિણામ સાબિત કરવા માટે મારે બીની ડાબી બાજુનું લક્ષ લાવવાનું થશે અને એફ ઓફ બી શોધવાનું થશે, અને આ બંને સરખા થઈ જાય તો રકમ બી આગળ સતત છે એવું થઈ જશે. સમજાઈ ગયું? એટલે ત્રીજો મુદ્દો શું થયો કે બિંદુ બી આગળ રકમ સતત છે એ મારે બતાવવું હશે, તો બીની ડાબી બાજુનું લક્ષ શોધીશું અને એફ ઓફ બી શોધીશ, અને આ બંને સરખા થઈ જશે તો રકમ બી આગળ પણ સતત છે એવું સાબિત થાય. એટલે કે આ ત્રણ મુદ્દા આપણે ચકાસીએ તો કોઈ પણ વિધેય એના ક્લોઝ ઇન્ટરવલમાં પૂરેપૂરો સતત છે એવું સાબિત થાય. ક્લિયર? ફરી એકવાર રિપીટ કરાવી દઉં કે ક્લોઝ ઇન્ટરવલ પર સતત છે એ બતાવવા માટે મારે શું કરવું પડશે. તો છેડાના જે બે બિંદુ છે એની સિવાયના તમામ બિંદુઓ સતત છે એવું બતાવવાનું થાય, અને તમામ બિંદુ માટે તો આ જે બેઝિક શરત છે એનું પાલન થઈ જવાનું. પણ છેડાના બે બિંદુ માટે આપણે થોડીક આપણે કન્સેપ્ટમાં જે ત્રુટી હતી, બરાબર, લિમિટેશનના કારણે, બોર્ડરના કારણે, એ ત્રુટીને બાદ કરીને બાકીની જે વસ્તુ આપણે ફૂલફિલ થાય છે એને જોઈને કન્સેપ્ટ ક્લિયર કર્યો. શું કર્યું? તો કે એ આગળ પણ રકમ સતત થવી જોઈએ. હવે એ આગળ સતત થવી જોઈએ, પણ એની ડાબી બાજુનું લક્ષ તો આપણને મળવા નથી, તો એની જમણી બાજુનું જ આપણે લક્ષ શોધીશું, અને એની જમણી બાજુનું જે લક્ષ મળશે એ જ આપણું એ આગળનું લક્ષ છે એવું માનીને એને એફ ઓફ એ સાથે સરખાવીશું, અને બંને સમાન થઈ જાય તો એ આગળ સતત આપણે સ્વીકારીશું. અને બી માટે પણ એવું કે બીની આગળ એટલે કે બીની જમણી બાજુનું લક્ષ આપણને મળવાનું નથી, તો આપણને ફક્ત ડાબી બાજુનું લક્ષ મળવાનું છે, તો જે ડાબી બાજુનું લક્ષ મળશે એને જ બી આગળનું લક્ષ માનીને આપણે એને એફ ઓફ બી સાથે સરખાવીશું. એટલે આ બંને સરખા થઈ હશે તો અહીંયા આપણે શું કહી શકશું કે એફ એ બી આગળ સતત છે. એટલે રકમ એ આગળ સતત સાબિત થઈ, બી આગળ સતત સાબિત થશે, અને એ અને બી સિવાયની તમામ વાસ્તવિક સંખ્યા જે સી એ અને બીની વચ્ચે છે તેની આગળ પણ સતત છે. એટલે આ ત્રણેય મુદ્દા આપણે ચેક કરી લઈએ તો આ પ્રદેશ જે ક્લોઝ ઇન્ટરવલ એ બી છે એના તમામ બિંદુઓનું સતત અહીંયા ચકાસાઈ ગયું. એટલે આ ત્રણેય મુદ્દા ફૂલફિલ થાય એના બાદ જ આપણે કહી શકીએ કે એફ એ તેના જે ક્લોઝ ઇન્ટરવલનો પ્રદેશ છે એથી બી એના ઉપર સતત છે. ક્લિયર? આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે દાખલા નંબર 7માં કરવાનો છે, 7માં નહીં 14માં દાખલામાં, બરાબર. અને અહીં આપણે લખ્યું છે આ સેન્ટેન્સ કે એફ એ શું છે, ક્લોઝ એ બી પર સતત છે. અને આ કન્સેપ્ટનો ઉપયોગ ક્યાં કરીશું આપણે? દાખલા નંબર 14માં. જો 14મો દાખલો અહીંયા બતાવ્યો છે આપણે, બરાબર. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય એફ માટે એના સતત ચર્ચવાનો છે. 14મો દાખલો આ રકમ છે. રકમમાં કુલ ચાર આંકડા છે, 0, 1, 3 અને 10. એટલે 1 આગળ સંપૂર્ણ વિભાજન છે, 3 આગળ સંપૂર્ણ વિભાજન છે, 0 અને 10 આગળ સંપૂર્ણ નહીં અંશતઃ છે. કેમ અંશતઃ? તો 0 આગળ અને 0ની ઉપર વ્યાખ્યાયિત કરેલો છે, પણ 0 નીચે રકમ વ્યાખ્યાયિત નથી. 10 આગળ અને 10ની નીચે વ્યાખ્યાયિત છે, પણ 10ની ઉપર નથી. એટલે રકમ વ્યાખ્યાયિત ક્યાં થઈ? ક્લોઝ ઇન્ટરવલ 0 થી 10માં. એટલે આ અંતરાલ 0 જે ક્લોઝ ઇન્ટરવલ આવ્યો 0 થી 10નો, એમાં સાતત્ય આપણે ચેક કરવાનું છે. તો આ રકમની સાબિતી માટે આ પ્રશ્નની પહેલા જે હમણાં થિયરી આપણે સમજ્યા એ થિયરીનો અહીં ઉપયોગ થશે, બરાબર. ચાલો, તો અહીંયા 5.1.14નો પ્રશ્ન લખાઈ ગયો છે. તમે અહીંયા જોઈ શકો છો કે રકમનો પ્રદેશ કયો છે. ક્લોઝ ઇન્ટરવલ 0 થી 10. સૌથી પહેલી આપણે સાબિતી કોની આપીશું? 0 આગળ. અને આ વિકલ્પમાં આપણે આ પ્રશ્નમાં કુલ આપણે 7 વિકલ્પ થશે. હવે પ્રદેશ ક્લોઝ છે એટલે રેખાખંડ બને, રેખા નહીં બને. 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી? 10 સુધી. એમાં રકમનું વિભાજન ક્યાં થયું છે? 1 આગળ અને 3 આગળ. તો કુલ 7 વિકલ્પ કયા થયા? 1 0 આગળ, 1 0 અને 1ની વચ્ચે, 1 આગળ 1 અને 3ની વચ્ચે, 3 આગળ 3 અને 10ની વચ્ચે, અને 10 આગળ 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 વિકલ્પમાં આપણે પ્રશ્ન ગણીશું, બરાબર. પહેલો વિકલ્પ જોઈએ,
સૌથી પહેલી સાબિતી ક્યાં થશે? જીરો આગળ, એ બરાબર જીરો માટે. હવે એ બરાબર જીરો આગળ એફએક્સ કયો છે આપણો? ત્રણ છે. ક્લિયર? હવે રકમ જીરોની ઉપર અને જીરો આગળ વ્યાખ્યાય છે. ક્લોઝ ઇન્ટરવલમાં જીરો છે પહેલો બિંદુ. આપણે થીરી યાદ કરીએ, ક્લોઝ ઇન્ટરવલ એ થી બીની સાબિતીમાં એ આગળની સાબિતી માટે શું કરવું પડશે? એ જ્યાં વ્યાખ્યાય છે ત્યાં લક્ષ શોધાશે. એ ક્યાં વ્યાખ્યાય છે? એફ ક્યાં વ્યાખ્યાય છે? એ આગળ અને એની જમણી બાજુએ. એટલે આ રકમ ક્યાં વ્યાખ્યાય છે? જીરો આગળ અને જીરોની જમણી બાજુએ. એટલે જીરો આગળનું લક્ષ નહીં મળે, પણ અહીંયા આપણે જીરોની જમણી બાજુનું લક્ષ શોધીશું. બરાબર છે? તો સૌ પહેલા એની જમણી બાજુનું આપણે લક્ષ શોધવાનું થશે. એ એટલે અહીંયા સંખ્યા કઈ છે? જીરો. ક્લિયર? લિમિટ એક્સ ટેન્સ ટુ જીરો પ્લસ. એક્સ ટેન્સ ટુ જીરો પ્લસનો અર્થ શું થાય? એક્સ ઝીરો કરતા મોટો. એક્સ ઝીરો કરતા મોટો છે, બરાબર. તો આ વિકલ્પમાં એક્સ ઝીરો કરતા મોટો છે એ વિકલ્પમાં એફએક્સ કેટલા છે? ત્રણ. હવે લિમિટ આપીશ, જ્યાં પણ એક્સ હશે ત્યાં ઝીરો મૂકીશ, પણ અહીંયા એક્સ તો છે નહીં, એટલે આ જ ત્રણ અહીંયા જવાબ તરીકે આવી ગયો. ક્લિયર? ચલો, આ શું આવી ગયું? એ આગળનું એની જમણી બાજુ લક્ષ. અચ્છા, એફએક્સ આપણી પાસે ત્રણ છે. હવે આપણે એફ ઓફ એ શોધીએ, તો આ વિકલ્પમાં એ એટલે ઝીરો છે. હવે એફ ઝીરો શું થશે? તો એક્સ બરાબર ઝીરો આગળ એફએક્સ શું છે? ત્રણ. અચળ વિધેય છે. તમે ધ્યાનથી જોશો તો દરેક વિકલ્પમાં ઓપ્શન ગમે તે આવે, વિધેય તો કેવું છે? અચળ જ છે, બરાબર ને? સારું, તો હવે એ બરાબર ઝીરોના કિસ્સામાં જોયું આપણે, તો એની જમણી બાજુનું લક્ષ મળ્યું અને એ આગળની કિંમત મળી. બંને કિંમતો કેવી થઈ? સરખી થઈ. એટલે એની જમણી બાજુનું લક્ષ અને એફ ઓફ એ બંને મળે છે ને કેવા છે? સરખા છે. માટે એફ એ બરાબર ઝીરો આગળ સતત છે. ક્લિયર? હવે બીજો વિકલ્પ જોઈએ. ચલો, વિકલ્પ બે કયો આવશે? વિકલ્પ બે આવશે ઝીરો અને એક વચ્ચેનો, ઝીરો લેસ ધેન એ લેસ ધેન વન માટે. અને ઝીરો થી એકમાં આ વિકલ્પમાં એફએક્સ કેટલા છે આપણી પાસે? ત્રણ છે. એટલે આ વિકલ્પમાં આપણે એફએક્સ લખીશું ત્રણ. તો એફ ઓફ એ કેટલા થઈ જાય? ત્રણ જ રહેશે. હવે એ આગળનું લક્ષ શોધું. ચલો, આ વિકલ્પમાં એફએક્સ એટલે ત્રણ. એક્સ જગ્યાએ એ મૂકવાના, એક્સ તો છે નહીં, એટલે આ ત્રણનો ત્રણ જવાબ આવ્યો. એટલે એ આગળનું લક્ષ મળ્યું આપણને અને એફ ઓફ એ મળ્યા, બંને કેવા થયા? સરખા થયા. માટે વિધેય એફ આ વિકલ્પમાં એ આગળ સતત છે. અને એ શું છે? તો ઝીરો અને એક વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા. એટલે જવાબનું ડિક્લેરેશન કરીશું. માટે એફ એ ઝીરો લેસ ધેન એ લેસ ધેન વન માટે સતત છે. એટલે કે ઝીરોથી એક વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. હવે આપણે ત્રીજો વિકલ્પ લઈએ. ઝીરો આવી ગયો, ઝીરોથી એક આવી ગયો. ત્રીજો વિકલ્પ કયો આવશે? એકવાળો. એ બરાબર વન માટેનો સાબિતી આપણે આપીશું. અને એ બરાબર વન માટે એફએક્સ કયો લઈશું? ત્રણ, બરાબર. ચાલો, ત્રીજો વિકલ્પ લખ્યો છે એ બરાબર વન માટે. અને આ વિકલ્પમાં એફએક્સ કેટલો છે? ત્રણ છે. હવે રકમ જોઈએ. જે એક આગળના સાતત્યની આપણે વાત કરીએ છીએ એ એકની નીચે અને એકની ઉપર રકમ અલગ અલગ વ્યાખ્યાયિત છે, બરાબર. એટલે આપણે એક આગળનું લક્ષ શોધવા માટે ડાબા જમણા કરવા પડશે. એટલે સૌ પહેલા આપણે એની ડાબી બાજુનું લક્ષ શોધીએ. આ વિકલ્પમાં એ એટલે શું છે? વન છે. લિમિટ એક્સ ટેન્સ ટુ વન માઇનસ. એક્સ ટેન્સ ટુ વન માઇનસ એટલે એક્સ કેવો કહેવાય? એક કરતા નાનો. હવે એક્સ એક કરતા નાનો છે, એક્સ એક કરતા નાનો છે, એ વિકલ્પમાં એફએક્સ કેટલા છે? ત્રણ. એફએક્સ કેટલા થઈ ગયા? ત્રણ. લિમિટ આપી દઈએ, એક્સ બરાબર વન મૂકવાનો, એક્સ તો છે નહીં, ત્રણનો ત્રણ જવાબ આવ્યો.
त्यार बाद હવે એની જમણી બાજુનો લક્ષ એ એટલે શું છે એક હવે x tends to 1 plus એનો અર્થ શું થાય x એક કરતા મોટો હવે x એક કરતા મોટો છે અહીંયા રકમ લખેલી છે પાનુંના ફેરવું પડે બારાકડે એટલે x એક કરતા મોટો ત્યારે fx કેટલા લેવાના છે આપણે 4 fx કેટલા લેવાના છે 4 એટલે fx ની કિંમત કેટલી આવી ગઈ 4 x જગ્યાએ 1 મૂકવાના છે પણ x તો છે નહીં એટલે 4 આવ્યા એની ડાબી બાજુનું અને જમણી બાજુના લક્ષ તો આપણને મળ્યા પણ સરખા મળ્યા નથી મળીએ લખીએ આપણે લિમિટ x tends to a માઇનસ અને લિમિટ x tends to a પ્લસ બંને મળ્યા પણ સરખા નથી માટે એ આગળનું લક્ષનું અસ્તિત્વ નથી હવે જો એ આગળના લક્ષનું અસ્તિત્વ ન હોય તો એ આગળ સતત થાય નહીં એટલે એ બરાબર એક આગળ સતત નથી માટે એફ એ બરાબર 1 આગળ કેવું કહેવાય અસતત છે ક્લિયર ત્રણ વિકલ્પ પૂરા થયા હવે આપણે વિકલ્પ નંબર આવશે 4 ચોથો વિકલ્પ ક્યાંનો આવશે જો આપણે પહેલો વિકલ્પ 0 આગળ બીજો 0-1 વચ્ચે ત્રીજો 1 આગળ અને ચોથો વિકલ્પ આવ્યો 1 અને 3 ની વચ્ચે 1 x 3 ક્લિયર અહીંયા આપણે જનરલી એ લખીએ છીએ બરાબર તો ત્રીજો વિકલ્પ શું થઈ ગયો 1 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા એ માટે અને 1 થી 3 વચ્ચે fx કેટલા છે આપણા 4 તો આ વિકલ્પમાં fx કેટલા થઈ ગયા 4 તો એફ ઓફ એ શોધી લઈએ x જગ્યાએ એ મૂકીશ તો અહીંયા x તો છે નહીં અચળ ઉભી રહે છે એટલે 4 ના 4 રહેશે ચાલો હવે એ આગળનું લક્ષ શોધીએ આ વિકલ્પમાં એફ એક્સ કેટલા છે 4 એક્સ જગ્યાએ એ મૂકો છે એક્સ તો છે નહીં 4 નો 4 જવાબ આવી ગયો માટે એ આગળનું લક્ષ અને એફ ઓફ એ બંને મળ્યા અને બંને કેવા થયા સરખા થયા માટે એફ એ પ્રત્યેક એ કેવા એ જે 1 અને 3 ની વચ્ચે છે જે 1 અને 3 ની વચ્ચે છે પ્રત્યેક 1 a 3 માટે સતત છે ક્લિયર હવે વિકલ્પ નંબર આવશે 5મો આ પહેલો વિકલ્પ આ બીજો આ ત્રીજો ચોથો વિકલ્પ પૂરો 5મો વિકલ્પ ક્યાં આવ્યો એ બરાબર 3 માટે જોઈએ ચાલો હવે એ બરાબર 3 આગળ રકમમાં આપણે જોઈ શકીએ છીએ રકમ 3ની નીચે અને 3ની ઉપર અલગ અલગ વ્યાખ્યાયિત છે ક્લિયર તો અહીંયા ડાબા જમણા લક્ષ કરવા પડશે આપણે સૌ પહેલા આપણે એની ડાબી બાજુનો લક્ષ શોધીએ એ એટલે અહીંયા પર્ટિક્યુલર સંખ્યા 3 છે એફ એક્સ એક્સ ટેન્સ ટુ 3 માઇનસ એટલે એક્સ કેવો કહેવાય 3 કરતા નાનો અને એક્સ 3 કરતા નાનો છે ત્યારે એફ એક્સ કેટલા લેવાના છે 4 એટલે એફ એક્સ જગ્યાએ 4 આવી ગયા જ્યાં પણ એક્સ હોય ત્યાં 3 મૂકવા છે પણ અહીંયા એક્સ તો છે નહીં એટલે 4 જવાબ થઈ જશે ત્યારબાદ એની જમણી બાજુનો લક્ષ શોધીએ એ એટલે 3 છે એક્સ ટેન્સ ટુ 3 પ્લસ એટલે એક્સ કેવો કહેવાય 3 કરતા મોટો અને એક્સ 3 કરતા મોટા ત્યારે એફ એક્સ કેટલા લેવાના છે 5 એટલે એફ એક્સ બરાબર કેટલા આવ્યા 5 લિમિટ આપે જ્યાં પણ એક્સ હોય ત્યાં 3 મૂકવાના એક્સ છે નહીં એટલે 5 ના 5 આવી જશે બરાબર આમ ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ મળ્યા પણ બંને સરખા મળ્યા નથી લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ એફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ બંને સરખા નથી માટે
એ આગળના લક્ષનું અસ્તિત્વ નથી, માટે એફ એ એ ના વિકલ્પમાં એ એટલે શું છે, ત્રણ, માટે એફ એ એ બરાબર ત્રણ આગળ અસતત છે. ક્લિયર? હવે આપણે જોઈએ છઠ્ઠો વિકલ્પ. છઠ્ઠો વિકલ્પ કયો થશે? ત્રણ થી દસ ની વચ્ચે. અને ત્રણ થી દસ ની વચ્ચે આપણને એફ એક્સ કેટલા ખબર છે? પાંચ બરાબર. એટલે એફ એક્સ બરાબર પાંચ લખેલા છે. એફ ઓફ એ શોધી લઈએ. એફ ઓફ એ પણ કેટલા રહેશે? પાંચ જ રહેશે. હવે આપણે એ આગળનો લક્ષ શોધીએ. આ વિકલ્પમાં એફ એક્સ કેટલા છે? પાંચ. લિમિટ આપે જ્યાં પણ એક્સ હોય ત્યાં એ મૂકીશું, પણ અહીંયા એક્સ છે નહીં, એટલે પાંચનો પાંચ જવાબ થઈ ગયો. તો આપણે અહીંયા જોઈ શકાય છે એ આગળનું લક્ષ અને એફ ઓફ એ બંને મળે છે. અને કેવા મળે છે? સરખા મળે છે. માટે એફ એ એ આગળ સતત છે. અને અહીંયા એ શું બતાવે છે? ત્રણ અને દસ વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા લખીશું. માટે એફ એ પ્રત્યેક થ્રી લેસ દેન એ લેસ દેન દસ આગળ સતત છે. હવે છેલ્લો વિકલ્પ સાતમો. સાતમો વિકલ્પ જોઈએ આપણે. પર્ટિક્યુલર સંખ્યા એ બરાબર દસ આગળ, અને રકમમાં જે ક્લોઝ ઇન્ટરવલ છે એટલે મેક્સિમમ કિંમત એની એના અંતરાળની પ્રદેશની કઈ છે? દસ. એટલે રકમ દસ આગળ વ્યાખ્યાય છે દસની નીચે. એટલે હમણાં જે થિયરી સમજાય એ પ્રમાણે આપણે શું શોધીશું? એફ ઓફ ટેન શોધીશું અને દસની નીચે ડાબી બાજુનો લક્ષ શોધીશું. બે વસ્તુ આપણે શોધીશું. તો સૌ પહેલાં આપણે એની ડાબી બાજુનો લક્ષ શોધી લઈએ. એ એટલે કેટલી સંખ્યા છે? દસ. લિમિટ એક્સ ટેન્સ ટુ ટેન માઇનસ. એક્સ ટેન્સ ટુ ટેન માઇનસ એટલે એક્સ કેવો થયો? દસ કરતા નાનો. અને એક્સ દસ કરતા નાનો છે ત્યારે એફએક્સ કેટલા છે? પાંચ છે. એટલે એફએક્સ બરાબર કેટલા આવી ગયા? પાંચ. લિમિટ આપી દઈએ જ્યાં પણ એક્સ હોય ત્યાં લખીશું દસ, પણ એક્સ તો છે નહીં એટલે પાંચનો પાંચ આવી ગયો. ચલો હવે આપણે એફ ઓફ એ શોધીએ. એ કેટલા છે? દસ. અને આ ઓપ્શનમાં એફએક્સ એક્સ બરાબર દસ આગળ, એક્સ બરાબર દસ આગળ, એફએક્સ કેટલા છે? પાંચ. એફ ઓફ ટેન પણ કેટલા થઈ ગયા? પાંચ થઈ ગયા. બંને કિંમત મળી, પણ કેવી મળી? સરખી મળી. એટલે એની ડાબી બાજુનું લક્ષ અને એફ ઓફ એ બંને કેવા મળ્યા? સરખા મળ્યા. માટે એફ એ એ આગળ સતત છે. અને આ વિકલ્પમાં એ શું છે? દસ છે. માટે એફ એ એ બરાબર દસ આગળ સતત છે. હવે આખા પ્રશ્નની વાત કરીએ આપણે, તો પહેલા વિકલ્પમાં જીરો આગળ સતત છે, બીજા વિકલ્પમાં જીરો થી એક સુધી પણ સતત છે, ત્રીજા વિકલ્પમાં એક આગળ સતત થયું નથી એટલે એક આગળ અસતત થયું, પછી ચોથા વિકલ્પમાં એક અને ત્રણની વચ્ચે સતત છે, પાંચમા વિકલ્પમાં ત્રણ આગળ અસતત થયું, ત્રણથી દસની વચ્ચે સતત છે છઠ્ઠા વિકલ્પમાં, અને સાતમા વિકલ્પમાં દસ આગળ સતત થયું. ક્લિયર? ટૂંકમાં આ સાત વિકલ્પમાં બે બિંદુ એવા આપણને મળ્યા, એક એ બરાબર એક અને એ બરાબર ત્રણ. એટલે એક આગળ સતત નથી થયું અને ત્રણ આગળ સતત નથી, બાકી જીરોથી દસમાં બધે જ સતત થયું. એટલે ફાઇનલ જવાબ એ પ્રમાણે લખીએ. એટલે ફાઇનલ ડિક્લેરેશન આપણે લખીએ, આમ એફ એ જીરોથી દસનો જે ક્લોઝ ઇન્ટરવલ છે એ આખા અંતરાલમાં સિવાય કે એક અને ત્રણ, એફ એ ક્લોઝ ઇન્ટરવલ જીરોથી દસ સિવાય કે એક ત્રણ આગળ સતત છે. ક્લિયર? તો વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.